અભિદય ટ્યુશન ક્લાસીસ નીટ કેમિસ્ટ્રીમાં આજે આપણે વાત કરવાના છીએ બેઝિક કન્સેપ્ટની. તો આજે આપણે વાત કરવી છે કે કોઈપણ રાસાયણિક સમીકરણ, રાસાયણિક સૂત્ર તમારી પાસે આપે ને તમને પૂછવામાં આવે કે ફોર્મ્યુલા માસ જે છે એનું તમે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકો, તો એ આજે આપણે શીખવાનું છે. તો ઓન સ્ક્રીન તમારી પાસે જે તમને મેથડ બતાવવામાં આવે તે મેથડને વ્યવસ્થિત સમજી લેવાની છે, અને સાથે તમને જે 3-4 પ્રશ્નો જે છે એને લગતા એ આપવામાં આવેલા હશે, તો તેનો પણ તમારે જવાબ જે છે શોધવાનો પ્રયત્ન કરવાનો છે. તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ કે કેવી રીતે તમારે ફોર્મ્યુલા માસ જે છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. સૌપ્રથમ ધારો કે તમારી પાસે કોઈ કેમિકલ ફોર્મ્યુલા આ રીતનું આપ્યું છે, જેનું નામ છે અહીંયા તમારી પાસે NB. NbCl5. તો આનું જે ફોર્મ્યુલેશન છે એ તમારો જવાબ આવે છે 268U. તો કેવી રીતે લાવવાનો છે તે આપણે પ્રથમ સમજી લઈએ. તો જ્યારે તમારી પાસે કોઈપણ પ્રકારનું ફોર્મ્યુલા માસ તમને શોધવાનું કહેવામાં આવે ત્યારે તમારે એક આ સૂત્ર જે છે એ આ રીતે મૂકી દેવાનું છે. એમ પછી નીચેની લીટીમાં NbCl5 બરાબર, પછી અહીંયા જેટલા ઘટક તત્વો છે તે દરેક ઘટક તત્વને તમારે અલગ કરી દેવાના છે. જેમ કે અહીંયા તમારી પાસે બે ઘટક તત્વ છે, એક છે NB અને પ્લસ તમારી પાસે છે બીજું ઘટક તત્વ Cl5. તો ખાસ યાદ રાખશું કે અહીંયા NB આગળ કોઈ સહગુણક નથી, માટે ત્યાં સહગુણક એક જ હોય છે. તો NB જે છે તેની તમે જો આવર્ત કોષ્ટકમાં વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશો તો તેનું જે દળાંક છે નંબર એ 98U થશે. અને અહીંયા તમને જે 5 આપેલા છે એ 5 તમારે મલ્ટીપ્લાયમાં એટલે કે ગુણાકારમાં મૂકી દેવાના છે. આ રીતે ક્લોરિન જે છે તો ક્લોરિનનો એટમિક માસ જે છે એ ટોટલ થાય છે 35 જેટલો, તો 35U મૂકી દેવાના છે. પોઈન્ટ નથી તે ખાસ યાદ રાખશો, એકવાર ફરીથી તમને વ્યવસ્થિત કરી દઈએ, ઇન્ટુ કરી દઈએ એટલે ભૂલ ન થાય. પાંચ પોઈન્ટ 35 એટલે કે 5×35 છે, ઇન્ટુ છે. તો 98 તમે જ્યારે કરશો તો 98 ના 98U પ્લસ 535 કરશો તો 5×35 કરતા થશે તમારી પાસે 165 એટમિક યુનિટ. તો અહીંયા 165U આવી જશે અને બંનેનો તમારી પાસે સમ જે છે એ ટોટલ થશે 268 જેટલું યુ, એટલે 268U જે છે એ તમે ફાઇન્ડ આઉટ કરશો NbCl5નો. આ રીતે નેક્સ્ટ તમારી પાસે કોઈ એમાઉન્ટ આપી છે એટલે કે ફોર્મ્યુલેશન આપ્યું છે જેમાં તમારે એનો પણ એટમિક માસ જે છે ફોર્મ્યુલા માસ એ ફાઇન્ડ આઉટ કરવાનો થાય, તો કેવી રીતે કરી શકાય એ આપણે જોઈ લઈએ. પ્રથમ આપણે આપણા બોર્ડને સાફ કરી દઈશું જેથી કરીને આપણને વધુ સ્પષ્ટ દેખાય. એટમિક ટેબલ જે તમારી પાસે છે, પીરિયોડિક ટેબલ, એને તમારે ખાસ ઉપયોગ કરતાં શીખી જવાનું છે. સેકન્ડ તમારી પાસે છે MgCl2. તો MgCl2નો એટમિક માસ જે છે ફોર્મ્યુલા માસ તમારી પાસે જે થાય છે ટોટલ થાય છે 94U જેટલો. હાઉ, કેવી રીતે લાવી શકાય? તો ફરી વખત પાછું એમ મૂકી દીધું, એમ નીચે લખી નાખશું MgCl2, પછી દરેકને આપણે એ ડિવાઈડ કરી દઈશું. મેગ્નેશિયમ જે છે તે અહીંયા આ રીતે આવી જશે પ્લસ આ 2 જે છે તેના મલ્ટીપ્લાય કરી નાખશું આ રીતે 2M⁻⁺Cl. ફરી વખત મેગ્નેશિયમ જે છે તેનો એટમિક નંબર જે છે તમારી પાસે છે માસમાં 24U જેટલો, અને 2× ક્લોરિન જે છે એ થતા હતા 35. તો 24 + 35 = 17, ટોટલ તમારી પાસે આવી જશે 94U, એ તમારો ફાઇનલ આન્સર બની જશે. તો આ રીતે તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે. હજી એક એક્ઝામ્પલ તમારી પાસે છે જેમાં તમે ફાઇન્ડ આઉટ કરશો કંઈક આ રીતે.
केमिकल फॉर्मूला तमारी पासे छे CuOH2 जेनो फॉर्मूला मास थे 98 यू जेटलो केवी रीते ए आपणे लई आवीए एम सी यू काउंसमां ओ एच टू बराबर एम कॉपर ने आ रीते लखी नाखशुं। अहीं खास याद रखशुं के बे जे छे मल्टीप्लाय में छे ज, तो अहीं तमारी पासे त्यां बे मल्टीप्लाय में कर देशुं अने काउंस में तमारी पासे जे छे ऑक्सीजन अने हाइड्रोजन बंने एलिमेंट्स अलग अलग छे, तो त्यां बंने ना तमारी पासे एटमिक जे मास छे लखी नाखशुं एम ओ प्लस एम एच। कॉपर नो जे एटमिक मास तमने आप्यो छे पीरियोडिक टेबल में, ये तमारी पासे बनशे 64 यू जेटलो। बे मल्टीप्लाय राखी देशु, ऑक्सीजन नो तमारी पासे मार्क्स जे मास छे ते 16 छे, हाइड्रोजन नो तमने ख्याल छे ते प्रमाणे एक थई जशे हाइड्रोजन नो तमारी पासे त्यां 1 17 34 यू टोटल तमारी पासे त्यां आवी जशे 98 यू। तो आ रीते तमारे जे छे तमने जे अन्य आपू छू नाम टोटल चार एवा समीकरण के जेमां तमे उकेल जे छे लावी शकशो। प्रथम आपणे आपणी जे पेन छे तेने बदली लईए, थोड़ी तेने काठी करी दईए अने आपणी एक स्लाइड जे छे उमेरी दईए। जाते तमारे जे प्रयत्न करवाना छे ए रकम तमारी पासे समथिंग एक आ छे, व्यवस्थित लखी लेजो ZR BR4। आनो आंसर तमारी पासे 411 यू जेटलो आवो जोईए। सेकंड तमारी पासे छे NB आयोडीन माटे 5, जेनो आंसर तमारी पासे आवशे 728 यू जेटलो। थर्ड तमारी पासे छे NaClO3, जेनो आंसर तमारी पासे आवो जोईए 106 यू। अने चौथी रकम तमारी पासे छे AL એનો તમારી પાસે આન્સર આવવો જોઈએ 78 યુ। તો પ્રયત્ન કરશો મેક્સિમમ, આજે તમે જે રીત શીખ્યા છો કેમિસ્ટ્રીમાં ફોર્મ્યુલા માસ ફાઇન્ડ આઉટ કરવાની, તો એ તમારે વ્યવસ્થિત કરવાનું છે। પીરિયોડિક ટેબલનો ઉપયોગ જે છે ખાસ કરવાનો છે। પરીક્ષામાં તમારી પાસે તમને ફોર્મ્યુલા માસ વિશેની જો માહિતી આપવામાં આવે, પ્રશ્ન તરી પૂછવામાં આવે, તો ફોર્મ્યુલા માસ આ રીતે ઇન્ડિકેટ થાય છે। પર્સન્ટેજ હજી બાકી છે, હાલ પૂરતું માત્ર આપણે આ વસ્તુ જે છે એ પ્રથમ કન્ફર્મ કરી લઈશું અને ત્યાર પછી આપણે આગળ વધશું।